હવે આગળ વાત કરીએ તો મોરબીની. મોરબીમાં 5 વર્ષની બાળકીને હવસનો શિકાર બનાવનાર હેવાનને ઝડપી લેવાયો. મંદિરે પ્રસાદ લેવા ગયેલી બાળકીને એકલતાનો લાભ લઈ દુષ્કર્મ આચર્યું. માતા શોધવા નીકળતા ભાંડો ફૂટ્યો હતો. ઔદ્યોગિક રીતે વિકસિત મોરબી શહેર હવે ક્રાઇમ નગરી બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે ચોરી લૂંટ જેવા બનાવો હવે સામાન્ય બની ગયા છે, તો સ્ત્રી અત્યાચારના કેસો પણ વધી રહ્યા છે, જેમાં તાજેતરમાં એક 5 વર્ષની બાળકી સાથે પાડોશમાં રહેતા ઈસમે હેવાનને આચરી દુષ્કર્મ ગુજારાની ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદના પગલે પોલીસ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને બાળકી સાથે હેવાનને આચરનાર ઈસમને દબોચી લેવાયો હતો. બનાવની મળતી વિગત પ્રમાણે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની 5 વર્ષની બાળકીને પાડોશમાં રહેતા રવિ પરમસુખભાઈ બંધેલ નામના ઈસમે હવસનો શિકાર બનાવી હતી. બાળકી ઘર પાસે રમતી હોય અને મંદિરે પ્રસાદ લેવા માટે ગઈ હોય ત્યારે અંધકાર અને એકલતાનો લાભ લઈને પાડોશમાં રહેતા રવિ પરમસુખ બંધેલ નામના ઈસમે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ગઈકાલે 21 તારીખે એક 5 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે અને 5 વર્ષની જે બાળકી છે એ મંદિરે રમવા ગઈ હતી અને પ્રસાદ લેવા ગઈ હતી. આસપાસ કોઈ હતું નહીં અને અંધારો, તો એનો લાભ લઈ એક રવિ બદલ નામના વ્યક્તિએ એના પર બળાત્કાર ગુજાર્યો છે, જેના વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને બાળકી હાલ રાજકોટ ખાતે સારવારમાં છે. સમગ્ર ઘટનામાં એવું છે કે ગઈકાલે રાત્રે જ્યારે આ બાળકી સાથે પેલો દુષ્કર્મ ગુજારતો હતો ત્યારે બાળકીની માતા એને શોધતી શોધતી ગઈ. બાળકીની માતાનું ધ્યાન પડતા આરોપી નાસી ગયો અને જેના લીધે આ આખો બહાર આવ્યો છે. ગુનાની તપાસ બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર કોડિયા કરી રહ્યા છે અને આરોપી પોલીસના હસ્તગત થઈ ગયો છે. એનો કોવિડ ટેસ્ટ કરાઈ અને બાદ એમની ધરપકડ કરવામાં આવશે. તો બાળકીની માતા શોધવા નીકળી હતી અને આરોપીને જોઈ જતા આરોપી નાસી ગયો હતો, જ્યારે ઈજાગ્રસ્ત હાલતમાં માસૂમને શહેરની સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાઈ હતી. બનાવની જાણ થતાં ડીવાયએસપી રાધિકા ભારાઈ, બી ડિવિઝન પીઆઈએમ આઈએમ કોઢિયા સહિતની ટીમ દોડી ગઈ હતી અને ભોગ બનનારા પિતાની ફરિયાદને આધારે આરોપીઓ સામે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં નરાધમ ઈસમને ઝડપી લેવાયો હતો. આરોપીનો કોવિડ ટેસ્ટ કર્યા બાદ આરોપીની ધોરણસરની અટકાયત કરવામાં આવી છે, તેમજ ભોગ બનનાર બાળકની તબિયત પણ હાલ સ્થિર હોવાનું પીઆઈ આઈએમ કોડિયાએ જણાવ્યું હતું. રાહુલ નગવાડિયા, ZSTV મોરબી.